હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ એમ નિકિતા, યોર મેથ્સ ટીચર. આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 3.4. 3.3 સુધી આપણે કરી ચૂક્યા છીએ, આજે નવા સ્વાધ્યાયની શરૂઆત કરીએ છીએ. સ્વાધ્યાય 3.4માં નવી રીતથી આજે આપણે જોવાની છે લોપની રીત, રાઈટ? સૌથી ઇઝી રીત છે, જેટલી પણ રીત છે એમાંથી લોપની રીત સૌથી ઇઝી છે. બીજા ગમે એ ચેપ્ટરમાં પણ યુઝ કરવાની થાય ને તો બધા લોપની રીત જ યુઝ કરે છે, અને લોપની રીત છે પણ ઇઝી. મારી સાથે શીખશો તો એકદમ ઇઝી લાગશે, રાઈટ? તો ચલો આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1માં 4 આપણને દાખલા આપ્યા છે અને બધાનો ઉકેલ એટલે કે એક્સ અને વાય શોધવાનું છે. કીધું છે બુકમાં લોપની રીતે પણ શોધો અને આદેશની રીતે પણ શોધો, પણ આજના વિડીયામાં હું લોપની રીતે શીખવાડીશ, આદેશની રીતે કોઈ પણ એક એક્ઝામ્પલ તમે જાતે ટ્રાય કરી જોજો. તો ચલો ફર્સ્ટ એક્ઝામ્પલથી શરૂઆત કરીએ. બે સમીકરણ આપણને આપી દીધા છે, એક્સ પ્લસ વાય બરાબર 5 અને બીજું આપ્યું છે 2x - 3y = 4. લોપની રીતમાં એક વસ્તુ ધ્યાન રાખવાની, કાં તો એક્સ બે સમીકરણનું અને કાં તો બે સમીકરણનું વાય સરખું કરી દેવાનું. સરખું ન હોય તો આપણે એને કેવું કરવાનું છે? સરખું. જેમ કે અહીંયા જો ખાલી એક્સ જ છે અને અહીંયા 2x છે, તો બંનેના મારે સપોઝ એક્સ સરખા કરવા છે. તો એક્સ સરખા કરવા હોય તો આ સમીકરણ નંબર 1ને મારે કોના વડે ગુણવું પડે? 2 વડે. તો અહીંયા 2x આવી ગયું, તો બંનેના એક્સ સરખા થઈ ગયા. પણ તમારે વાય સરખા કરવા છે. તમે કહો છો મેં અમારે એક્સ નહીં, અમારે તો વાય સરખા કરવા. તો કોઈ વાંધો નહીં, અહીંયા વાયની સાથે સહગુણક શું છે? 3. તો અહીંયા વાયની સાથે કંઈ નથી, તો અહીંયા 3ને શું કરવાનું? ગુણવાનું. થઈ ગયું બંને સમીકરણ સરખા, ક્લિયર? એટલે કે કોઈ પણ એક ચલ સરખો હોવો જોઈએ. તો ચલો ફર્સ્ટ છે x પ્લસ વાય બરાબર 3. તો તમારે લખવાનું સમીકરણ 1ને, રાઈટ? અહીંયા આપી દેવાનું કે આ સમીકરણ નંબર 1 છે, આ સમીકરણ નંબર 2 છે. હવે અહીં લખો સમીકરણ 1ને કેટલા વડે ગુણવાના? 2 વડે. 2 વડે ગુણી, એક સાથે જ સેન્ટેન્સ લખી નાખું છું, સમીકરણ 1ને 2 વડે ગુણી સમીકરણ 2 સાથે લોપ કરતા. આ સેન્ટેન્સ તમારે લખવાનું જ છે, રાઈટ? મેં એક ફર્સ્ટ એક્ઝામ્પલમાં લખ્યું છે, પછી આપણે ડાયરેક્ટ બધા એક્ઝામ્પલમાં નહીં લખીએ. તો શું લખવાનું છે? સમીકરણ 1ને 2 વડે ગુણી સમીકરણ 2 સાથે લોપ કરતા. સમીકરણ 1ને 2 વડે ગુણવાનું એનો મતલબ એવો નથી કે ખાલી એક્સને જ ગુણવાનું, સમીકરણને ગુણીએ છીએ. એટલે બધી જ ટર્મ જે છે એ ત્રણે ત્રણને આપણે 2 વડે ગુણીશું. તો 2 × x થશે 2x પ્લસ 2 × y થશે 2y બરાબર 5 × 2 થશે 10. બીજું સમીકરણ તો એઝ ઇટ ઇઝ રહેશે, કારણ કે આપણે કંઈ કરવાનું નથી એમાં. જે છે એમને મૂકી દો, 2x - 3y = 4. લોપ કરવાનો છે. હવે આ બંને સમીકરણના એક્સ આપણને સરખા મળી ગયા, તો અહીંયા બંનેની નિશાની સરખી છે. જે પદ આપણે સરખું કર્યું હોય એની પદને આપણે ઉડાડી નાખવાનું છે, એટલે આ પદને આપણે કેન્સલ કરવાનું છે. પણ અહીંયા તો બંને પ્લસ જ છે, તો પ્લસ કરીએ તો 2 + 2 = 4 થઈ જશે. એટલે અહીંયા શું કરવાનું? બંનેની બાદબાકી કરવાની, રાઈટ? તો બાદબાકી કરવા માટે નીચેનું પદ જે હોય એની બધી નિશાની ફેરવી નાખવાની. તો અહીંયા છે તમારું પ્લસ, તો અહીંયા આવશે માઇનસ, માઇનસ તો અહીંયા આવશે પ્લસ, પ્લસ તો અહીંયા આવશે માઇનસ. ક્લિયર? ચલો નેક્સ્ટ. પ્લસ 2x છે અને આ નવી નિશાની હવે જોવાની, બધી જગ્યાએ અહીંયા માઇનસ નથી જોવાની, નવી નિશાની આપણે જોઈશું, રાઈટ? પ્લસ 2x માંથી માઇનસ 2x ઉડી ગયા, એટલે આ પદ ઉડી ગયું, 0 થઈ જાય. પ્લસ 2માંથી માઇનસ 2 જાય તો 0, તો 0 અહીંયા લખીએ કે ના લખીએ ચાલે, ક્લિયર? નેક્સ્ટ, અહીંયા પ્લસ છે, 3ની નિશાની પણ પ્લસ છે. જ્યારે બંને પ્લસ હોય ત્યારે બંને સંખ્યાનો સરવાળો થશે, તો 3 + 2 થઈ ગયું 5, 5y બરાબર 10 પ્લસ છે પણ 4 માઇનસ છે. તો એક પ્લસ હોય એક માઇનસ હોય એટલે આ બંને વચ્ચે બાદબાકી થશે અને 10માંથી 4 જાય તો વધશે 6. નિશાની મોટાની, 10 પ્લસ છે એટલે 6 આવશે પ્લસ. 5y = 6 મળી ગયું. આપણે વાયને કરતાં બનાવવાનું, તો વાયને જ્યારે આપણે કરતાં બનાવીએ ત્યારે 6 એમ જ રહેશે. અહીંયા 5 ગુણાકારમાં છે, ગુણાકાર જ્યારે સામે જાય ત્યારે આવી જાય ભાગાકારમાં, એટલે વાયની કિંમત આપણને મળી ગઈ 6/5. નેક્સ્ટ સ્ટેપ કરવાનું, હવે આ જે કિંમત મળીને એ આ 2માંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકવાની. ફરીથી કહું છું, જે કિંમત મળે, જો તમે એક્સ સરખા કર્યા હોય તો વાયની કિંમત મળશે, અને જો તમે વાય સરખા કર્યા હોય તો એક્સની કિંમત મળે. તો જે મળે છે કિંમત એ 2માંથી તમને જે ઇઝી લાગે એ સમીકરણમાં મૂકવાની. તો જો અહીંયા જોઈને જ ખબર પડી જાય કે આ સમીકરણ સહેલું છે, તો અહીંયા મૂકવાનું એટલે લખવાનું વાયની કિંમત સમીકરણ
एक मां मुक्ता। चलो समीकरण एक में अपने मूके x प्लस वाई बराबर पांच आउ समीकरण छे। एमा जे जग्याए आपने y देखाशे न्या आपने मुकशु छ ना छेद में पांच बराबर पांच। आपने शू जोतु छे x, तो आपने x ने करता बनावी लिए सामेनी बाजू जे पांच जे छे एमज रहेशे अने आ प्लस छ ना छेद में पांच जारे सामे जशे त्यारे थई जशे माइनस छ ना छेद में पांच। आनु सॉल्यूशन करवा माटे आपणे शुं लेवू पड़े लसा अने पांच अने एक नो लसा आवशे पांच एटले अहींया छेदमां आवशे पांच। अहींया पांच नथी एटले पांच आरे गुणवू पड़े एनो मतलब अंशने पण पांच आरे गुणवू पड़े। पच्चू पच्चू पच्चीस माइनस छ तो पच्चीस मांथी छ जाय तो आवे ओगणीस। ओगणीसना छेदमां पांच એક્સની કિંમત આપણને મળી ગઈ ઓગણીસના છેદમાં પાંચ। નીચે લખી નાખવાનું આમ આપેલ સમીકરણના ઉકેલ એક્સ બરાબર ઓગણીસના છેદમાં પાંચ આવે છે અને વાય બરાબર છ ના છેદમાં પાંચ થશે। નેક્સ્ટ સેકન્ડ એક્ઝામ્પલ ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર દસ અને બીજું સમીકરણ છે બે એક્સ માઇનસ બે વાય બરાબર બે। હમણાં જ મેં કીધું એ પ્રમાણે કાં તો બંનેના એક્સ સરખા કરવાના અને કાં તો બંનેના વાય સરખા કરવાના, ગમે એ કરો એ ચાલે પણ જે રીતે ઇઝી પડે એ રીતે કરો તો સોલ્યુશન કરવું ઇઝી થઈ જાય। જેમ કે અહીંયા સમીકરણ અહીંયા ત્રણ છે અહીંયા બે છે, ઓકે અહીંયા ચાર છે અને અહીંયા બે છે, એનો મતલબ મારે ચાર લાવવા અહીંયા ઇઝી પડી જશે। જો હું આ સમીકરણ બેને બે વડે ગુણી નાખું તો મને અહીંયા શું મળી જશે ચાર। એટલે અહીંયા તમારે કોની હારે ગુણવું પડશે બે હારે, તો લખવાનું સમીકરણ બેને બે સાથે ગુણી સમીકરણ એક સાથે લોપ કરતા, એક જ સેન્ટેન્સ મારે જ લખી નાખવાનું બે સાથે ગુણી અને આની જોડે આપણે લોપ કરવાનો છે। તો ચલો પહેલું સમીકરણમાં કંઈ જ ચેન્જીસ નથી કરવાના એટલે એમ જ રહેશે ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર દસ અને બીજું સમીકરણ છે ને આપણે શું કર્યું છે બે હારે ગુણવાનું છે, ગુણીને લખી દઈએ અહીંયા બે દુ ચાર એટલે અહીંયા આવશે ચાર એક્સ માઇનસ બે દુ ચાર એટલે ચાર વાય બરાબર બે દુ ચાર। હવે મેં કીધું શીખવાડ્યું હતું જો બંને નિશાની સરખી હોય ને તો બાદબાકી કરવાની, પણ અહીંયા જો જે બે સરખું પદ છે એની બંને નિશાની અલગ જ છે તો બાદબાકી કરવાની નહીં, કારણ કે જો આપણે બાદબાકી કરશું તો અહીંયા પ્લસ થઈ જશે તો ફરીથી આ બંને સરવાળામાં આવી જશે। તો એટલું યાદ રાખવાનું કે જે પદને આપણે સરખું કર્યું છે એની નિશાની જો અલગ અલગ હોય તો એ બંનેનો સરવાળો કરવાનો અને કદાચ જો બંને નિશાની સરખી હોય તો એ બંનેની બાદબાકી કરવાની, ઇઝી। ચલો અહીંયા પ્લસ છે અહીંયા પણ પ્લસ છે એટલે બંનેનો પ્લસ થશે, ચાર પ્લસ ત્રણ થઈ ગયું સાત એટલે અહીંયા આવશે સાત એક્સ, આ પ્લસ છે આ માઇનસ છે તો પ્લસ ચાર વાયમાંથી માઇનસ ચાર વાય જાય એટલે પદ થઈ ગયું ઝીરો બરાબર આ દસની આગળ પ્લસ ચારની આગળ બે પ્લસ છે એટલે સરવાળો થશે દસ ચાર ચૌદ। મને તો એક્સ જોઈએ છે તો હું એક્સને કરતા બનાવું તો ચૌદ એમ જ રહેશે એનું ઘર છે, સાત અહીંયા ગુણાકારમાં છે આપણે એના ઘરે જવાનું છે તો આપણે ઝૂકવાનું છે એટલે કે ગુણાકારમાંથી આપણે નીચે વયા જશું ભાંગાકારમાં, સાત દુ ચૌદ એટલે કે એક્સની કિંમત આપણને મળી ગઈ બે। હવે જે કિંમત મળી છે એ આપેલા બે સમીકરણમાંથી તમને જે સમીકરણ હેલું લાગે એમાં મૂકો, તો હું અહીંયા લખું છું કે એક્સની કિંમત સમીકરણ નંબર બેમાં મૂકતા, સમીકરણ બે છે મારું બે એક્સ માઇનસ બે વાય બરાબર બે। ચાલો જ્યાં આપણને એક્સ દેખાશે ત્યાં આપણે મૂકીશું બે એટલે કે અહીંયા બે આવી ગયું, બાકીનું જે હતું એમ જ રહેવા દો માઇનસ ટુ વાય બરાબર બે। હવે સોલ્યુશન કરીએ બે ગુણ્યા બે ચાર માઇનસ બે વાય બરાબર બે, ડાબી બાજુ વાય ખાલી જોતવાનું છે તો એ રીતે આપણે સોલ્યુશન કરતું જવાનું। તો આ ચાર જે છે ને એ પ્લસમાં છે, પ્લસ ચાર જ્યારે સામે જશે તો સેમ આવી જશે માઇનસમાં, અહીંયા શું વધ્યું માઇનસ બે વાય। ઘણા સ્ટુડન્ટ અહીંયા મિસ્ટેક કરી નાખે છે ખાલી બે વાય લખી નાખે, માઇનસ સાથે રાખવાનું છે ઓકે બરાબર, બે જે હતું એમ જ રહેશે ને આ પ્લસ ચાર જ્યારે સામે જશે તો થઈ જશે માઇનસ ચાર, તો અહીંયા આવશે માઇનસ બે વાય બરાબર ચારમાંથી બે જાય તો બે આવે ને નિશાની મોટી સંખ્યાની એટલે નિશાની આવશે માઇનસની, ડાબી બાજુ પણ માઇનસ જમણી બાજુ પણ માઇનસ એટલે માઇનસ માઇનસ ઉડી જાય, તો હવે અહીંયા શું વધશે વાય, બે જે હતું એમ જ રહેશે આ બે વાયની સાથે ગુણાકારમાં છે, ગુણાકાર જ્યારે સામે જાય તો ભાંગાકારમાં થાય અને બે એકા બે એટલે વાયની કિંમત આપણને મળી ગઈ એક। આમ આપેલ સમીકરણના ઉકેલ એક્સ બરાબર બે અને વાય બરાબર એક
થશે. થર્ડ એક્ઝામ્પલ, આપણને અહીંયા બે સમીકરણ આપી દીધા છે અને અત્યાર સુધી આપણને જે ઇઝી લાગતું હતું ને એક્સ વાય અને સી ના સ્વરૂપમાં, તો એવું સમીકરણ હોય ને તો આપણને અહીંયા એમ લાગતું હતું કે આ તો બરાબર જલ્દી આવડી જશે. અહીંયા થોડુંક ટ્વિસ્ટ સમીકરણ આપ્યા છે તો ગભરાઈ નથી જવાનું. જે સ્વરૂપ આપણને જે ગમે છે જોતા આવીએ છીએ એમાં આને ફેરવી નાખવાનું કે એક્સ વાય બરાબર સી ના સ્વરૂપમાં લખી નાખીએ. તો અહીંયા આમ જ રહેશે, આ ત્રણ એક્સ માઇનસ પાંચ વાય બરાબર આ સી છે, સીને બરાબરની પેલી બાજુ દઈ દેવાનું, તો માઇનસ ચાર જ્યારે સામે જશે એટલે થઈ જશે પ્લસ ચાર. આને આપી દો સમીકરણ નંબર એક. એવી રીતે અહીંયા બીજા સમીકરણ માટે આ નવ એક્સ જે છે એમ જ રહેશે, પ્લસ બે વાય બરાબરની પેલી બાજુ છે તો આ બાજુ લઈ લો, તો અહીંયા આવી જશે માઇનસ બે વાય બરાબર સાત. તો જે હતું એમ જ છે, એની જગ્યાએ એને કંઈ ફરક ફેરવું જ નથી એટલે એમ જ રહેશે. અને આને આપી દો સમીકરણ નંબર બે. બની ગયું હવે તમે જે સમીકરણ જોતા હો છો એ રીતનું. ઓકે, હવે આપણે એક્સ અને વાય બેમાંથી એકને સરખું કરવાનું. તો હું કોને સરખું કરીશ તો ઇઝી રહેશે. જો એક્સને જો સરખું કરશું તો હેલું રહેશે. અહીંયા નવ છે, અહીંયા ત્રણ છે, એનો મતલબ સમીકરણ એકને હું જો ત્રણ વડે ગુણી નાખું ને તો ત્રણ તેરી નવ સરખું આવી જાય. તો તમારે લખવાનું છે સમીકરણ એકને ત્રણ વડે ગુણી સમીકરણ બે સાથે લોપ કરતા. ઓકે, તો ચાલો નેક્સ્ટ. ત્રણ ગુણ્યા ત્રણ નવ એક્સ માઇનસ પાંચ તેરી પંદર, પંદર વાય બરાબર ચાર તેરી બાર. સમીકરણ બીજું જે છે એમ જ રહેશે કારણ કે આપણે એમાં કંઈ ચેન્જીસ જ નથી કરવાનો એટલે એમ જ લખી નાખીએ, નાઇન એક્સ માઇનસ બે વાય બરાબર સાત. જે બે પદ સરખા છે એની બંને નિશાની સરખી છે, સરખી હોય તો આ બંનેની શું કરવાની છે આપણે, બાદબાકી. તો પ્લસ છે તો આની નિશાની થઈ જશે માઇનસ, માઇનસ છે તો આની નિશાની થઈ જશે પ્લસ, અને અહીંયા પ્લસ છે તો અહીંયા આવી જશે માઇનસ. સોલ્યુશન કરીએ, પ્લસ નવ એક્સમાંથી માઇનસ નવ એક્સ જાય એટલે આ પદ ઉડી ગયું. આ એક માઇનસ છે અને એક પ્લસ છે તો બંને વચ્ચે બાદબાકી થશે, નિશાની આવશે મોટી સંખ્યાની. તો પંદર મોટા છે અને એની નિશાની માઇનસ છે એટલે અહીંયા આવી ગયું માઇનસ. પંદરમાંથી બે જશે તો અહીંયા આવશે તેર, એટલે કે તેર વાય બરાબર. બાર પ્લસ છે, સાત માઇનસ છે એટલે બંને વચ્ચે બાદબાકી થશે, નિશાની મોટી સંખ્યાની તો બારની એટલે પ્લસ જ આવશે. અને બારમાંથી જ્યારે સાત જશે તો કેટલા વચ્ચે, આઠ નવ દસ અગિયાર ને બાર એટલે વચ્ચે તમારા પાંચ. ચલો, આપણને તો વાય જોતું છે તો વાય શોધવા માટે પાંચ જે હતું એમ જ રહેશે, છેદમાં આ માઇનસ તેર અહીંયા ગુણાકારમાં છે, ગુણાકાર જ્યારે સામે જાય તો થઈ જશે ભાંગાકારમાં, એટલે કે વાયની કિંમત આપણને મળી ગઈ માઇનસ પાંચના છેદમાં તેર. હવે જે કિંમત મળી છે એ આપેલા બેમાંથી એક ઇક્વેશનમાં મૂકવાની. તો હું અહીંયા સમીકરણ નંબર એકમાં મૂકું છું. તો અહીંયા લખવાનું વાયની કિંમત સમીકરણ નંબર એકમાં મૂકતા, સમીકરણ એક છે ત્રણ એક્સ માઇનસ પાંચ વાય બરાબર ચાર. ચલો, જ્યાં વાય દેખાય છે ત્યાં આપણે મૂકશું માઇનસ પાંચના છેદમાં તેર. તો અહીંયા આવશે પાંચ તો હતું જ તે, અને વાયની જગ્યાએ આવશે માઇનસ પાંચના છેદમાં તેર બરાબર ચાર. સમજાઈ ગયું? કંઈ કન્ફ્યુઝન નથી, આરામથી સમજજો એટલે આવડી જશે. હવે જુઓ, અહીંયા રહ્યું ત્રણ એક્સ, નિશાનીનો ગુણાકાર કરી નાખીએ સૌથી પહેલાં, માઇનસ માઇનસ પ્લસ, ક્લિયર. હવે સંખ્યાનો ગુણાકાર કરીએ, પચ્ચું પચ્ચું પચીસ એટલે અહીંયા આવશે પચીસ, અને અહીંયા છેદમાં આવશે તેર બરાબર ચાર. ડાઉટ છે? નથી? ક્લિયર? આગળ ચાલીએ. હવે તમે અહીંયા લસ્સા લઈને સોલ્યુશન કરી નાખો ને તો પણ ચાલે, અથવા તો પહેલેથી જ આ સંખ્યાને સામે મોકલી દો, રાઈટ? તો અહીંયા ખાલી શું વધશે, ત્રણ એક્સ બરાબર ચાર જે હતો એમ જ રહેશે. આ પ્લસ જ્યારે સામે જશે તો માઇનસ થઈ જશે, એટલે કે માઇનસ પચીસના છેદમાં તેર. હવે આનું સોલ્યુશન કરીએ તો આપણે શું લેવું પડે, લસ્સા. તો ચલો લસ્સા લઈ લઈએ, એટલે અહીંયા આવશે ત્રણ એક્સ બરાબર લસ્સા કેટલો થશે, તેર. ચલો, આના છેદમાં તેર નથી તો તેર લાવવા માટે આપણે તેર આરે ગુણવું પડે, એનો મતલબ અંશને તેર આરે ગુણવું પડે. તો તેર ચોક થશે તમારું બાવન, માઇનસ પચીસ તો જે હતું એ એમ જ રહેશે. ડાઉટ છે? નહીં? આગળ ચાલીએ. ચલો અહીંયા જ કરાવું, ત્રણ એક્સ બરાબર બાવનમાંથી પચીસ જાય તો પચાસમાંથી પચીસ જાય તો કેટલા વધે, પચીસ, અને બાવન છે એટલે ઉપરના બે મૂકવાના એટલે સત્યાવીસ આવશે. તો અહીંયા આવશે સત્યાવીસ છેદમાં તેર. ચલો હવે શું કરવાનું, અહીંયા ખાલી એક્સ જ રાખવાના, તો અહીંયા ખાલી એક્સ વધશે, સામે સત્યાવીસના છેદમાં તેર જે હતું એમ જ રહેશે, અને આ ત્રણ અહીંયા ગુણાકારમાં છે, ગુણાકાર જ્યારે સામે જશે તો થઈ જશે ભાંગાકારમાં.
ઓકે, ફરીથી કરાવી દઉં છું, અહીંયા ખાલી એક જ રહેશે, સામેનું જે હતું 27ના છેદમાં 13 એમ જ રહેશે, 3 ગુણાકારમાં હતું એટલે ગુણાકાર વયું ગયું ભાંગાકારમાં, છેદ ઉડાડી અહીંયા 9 3 27 અને હવે કંઈ છેદ ઉડે એમ નથી એટલે આ જવાબ એક્સ બરાબર 9 ના છેદમાં 13 લખી નાખવાનું. આમ આપેલ સમીકરણના ઉકેલ એક્સ બરાબર 9 ના છેદમાં 13 અને વાય બરાબર -5 ના છેદમાં 13 થાય. નેક્સ્ટ અને પ્રશ્ન નંબર 1 નો લાસ્ટ એક્ઝામ્પલ આપણને આપી દીધું છે, એક્સ ના છેદમાં 2 + 2y ના છેદમાં 3 બરાબર -1. આપણે જોતું છે એક્સ પ્લસ વાય બરાબર સીના સ્વરૂપમાં, તો ચલો આને ફેરવી નાખીએ. તો સૌથી પહેલું એ કામ કરવા માટે છેદ નીકળી જવો પડે, છેદને કાઢવો હોય તો ડાયરેક્ટ આપણે કાઢી તો નહીં શકીએ. છેદને કાઢવા માટેનું એક જ સોલ્યુશન છે કે આનો તમે લઈ લ્યો લસા. ઓકે, તો 3 અને 2 નો લસા થશે 6. ક્લિયર? કારણ કે બે વચ્ચે કંઈ સામાન્ય અવયવ જ નથી એટલે ડાયરેક્ટ ગુણાકાર કરી નાખો, 3 2 6. હવે આના છેદમાં 3 લાવવા માટે, 6 લાવવા માટે આપણે કોની સાથે ગુણાકાર કરશું? 3 હારે. અને 3 હોય તો 6 લાવવા માટે કોની સાથે ગુણાકાર કરશું? 2 હારે. એટલે કે અંશને ગુણાકાર કરવાનું છે, તો પહેલાનું અંશને ગુણાકાર કરી દો 3 હારે એટલે થઈ ગયું 3x, પ્લસ આના જે અંશ છે એને ગુણાકાર કરી દો 2 હારે, તો 2 હતા અને 2 હારે કરીએ તો 2 2 4, એટલે અહીં આવી જશે 4y બરાબર -1. ઓકે, નેક્સ્ટ 3x પ્લસ 4y બરાબર, આ 6 અહીંયા ભાંગાકારમાં છે અને ભાંગાકાર જ્યારે સામે જાય તો ગુણાકારમાં જાય, તો 6 1 6 એટલે અહીં માઇનસ હતું અને 6 1 6 એટલે થઈ ગયું 6. સમીકરણ નંબર 1 મળી ગયું. એવી જ રીતે સેમ આપણે ફટાફટ સમીકરણ 2 પરથી બનાવી નાખીએ, તો અહીંયા લસા આવશે 3, આના છેદમાં 3 નથી તો 3 આરે ગુણીએ એટલે અહીંયા આવી જશે 3x માઇનસ વાય બરાબર 3. નેક્સ્ટ અહીંયા આવશે 3x માઇનસ વાય બરાબર 3 3 9. આને આપી દો સમીકરણ નંબર 2. હવે ગમે એક પદ સરખું કરવાનું, તો ચલો અહીં ઓલરેડી સરખું જ છે, અહીંયા પણ 3x છે, અહીંયા પણ 3x છે, એટલે આપણે અહીંયા સરખું કરવાની જરૂર નથી, બે વાર બરાબર ન આવે એટલે અહીંયા તેથી એની સાઇન આવે. તો બંનેની સરખું કરવાની જરૂર નથી એટલે ડાયરેક્ટ લખી નાખવાનું સમીકરણ 1 અને સમીકરણ 2નો લોપ કરતા. તો સમીકરણ 1 છે 3x પ્લસ 4y બરાબર -6 અને સમીકરણ 2 છે 3x માઇનસ વાય બરાબર 9. જે પદ સરખું છે એ બંનેની નિશાની સરખી છે એટલે આ બંનેનું શું કરવાની? બાદબાકી. તો સમીકરણ આને આપ્યું છે 3 4, સમીકરણ 3 અને 4 ની બાદબાકી કરતા, બાદબાકી કરીએ તો પહેલું પદ સરખું છે એ ઉડી ગયું, કારણ કે એક પ્લસ છે એક માઇનસ છે. નવી નિશાની જોશું આપણે, બાદબાકી કરી એટલે નિશાની ફેરવવાની હોય ને, પ્લસ માઇનસ છે તો અહીંયા આવશે પ્લસ, અહીંયા પ્લસ છે તો અહીંયા આવશે માઇનસ. આ પણ પ્લસ એટલે બંનેનો સરવાળો થશે 4 ને 1 થઈ ગયું 5, એટલે અહીંયા આવી જશે 5y બરાબર. બંને માઇનસ છે એટલે નિશાની આવશે માઇનસની અને બંનેનો કરવાનો સરવાળો. તો 9 ને 6 તમે કરો તો કેટલા થશે? 15. ચલો આપણને વાય જોતું છે તો વાયને કરતા બનાવીએ, તો -15 એમ જ રહેશે. આપણે એના ઘરે જવાનું છે એટલે આપણે ઝૂકીશું, તો 5 અહીંયા ગુણાકારમાંથી છેદમાં વયું જશે ભાંગાકારમાં. છેદ તમે ઉડાડો, 5 3 15 થાય એટલે વાયની કિંમત આપણને મળી ગઈ -3. હવે 2માંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકવાનું, હું મૂકું છું સમીકરણ 2માં, તો અહીં લખવાનું વાયની કિંમત સમીકરણ 2માં મૂકતા સમીકરણ 2 છે 3x માઇનસ વાય બરાબર 9. જ્યાં આપણને વાય દેખાય છે ત્યાં આપણે મૂકીશું -3. તો અહીંયા માઇનસ જે છે એ તો ઇક્વેશનનું માઇનસ છે, હવે વાયની જગ્યાએ લખશું -3. એક સ્ટેપ બતાવવાનું તે બ્રેકેટ કરીને, રાઈટ, એટલે નિશાનીમાં ભૂલ ન થાય. તો અહીંયા આવશે 3x માઇનસ માઇનસ પ્લસ 3 બરાબર 9. આપણને એક્સ જોતું છે તો એક્સવાળા પદને કરતા બનાવીએ, તો 9 જે છે એ એમ જ રહેશે, આ પ્લસ 3 છે, બરાબરની સામે વહી જશે તો થઈ જશે -3. ક્લિયર? ચાલો આગળ કરીએ. તો અહીંયા આવશે 3x, 9માંથી 3 જાય તો 6, આપણને એક્સ જોતું છે તો 6 એમ જ રહેશે, આપણે એના ઘરે જઈએ છીએ એટલે આપણે અહીંયા ગુણાકારમાંથી ત્યાં જઈને જતા રહીશું ભાંગાકારમાં. 3 2 6 એટલે એક્સની કિંમત આપણને મળી ગઈ 2, રાઈટ. તો લખવાનું આમ આપેલ સમીકરણના ઉકેલ એક્સ બરાબર 2 અને વાય બરાબર -3 થાય છે. હવે આને પછીનું જે ક્વેશ્ચન છે ને, ક્વેશ્ચન નંબર 2, જેમાં
આપણે સૂત્ર બનાવવાના છે રકમ ઉપરથી અને પછી સોલ્યુશન કરવાનું છે. પાંચે પાંચ દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને વિડીયોની લેન્થ બહુ મોટી થઈ જશે, એટલે આજના વિડીયોમાં ખાલી પ્રશ્ન નંબર એક જ જોઈએ છીએ. કાલે હું વિડીયો અપલોડ કરીશ, એમાં પ્રશ્ન નંબર બે સોલ્વ કરાવીશ અને આ પ્રશ્ન નંબર બેના પાંચે પાંચ દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ વ્યવસ્થિત રીતે સોલ્વ કરાવીશ. તો પ્લીઝ સ્ટુડન્ટ એ વિડીયો જોઈ લેજો અને મારી મેથડ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. લાઇક તમે કરો ને તો મને અટેન્ટેન્સ મળી કહેવાય કે આ ભાઈ આ ધોરણ 10ના વિદ્યાર્થી મારે આ વિડીયો ઉપર આવ્યા છે. વિડીયો કેવો લાગ્યો છે એના વિશે જરૂરથી મને કમેન્ટ કરજો અને આના પછીની જે સ્વાધ્યાય અપલોડ કરીશ ખાસ જોજો. કીપ લર્નિંગ બચ્ચો.